વાગ્યાના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી સોની અને હવે વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની। તો પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ બે દિવસીય કાર્યક્રમમાં તેઓ ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધવાની સાથે સાથે બીજા દિવસે રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી सवारे 10 कलाके अमदावाद एरपोर्ट पहुंचे, ज्यां तेओनुं भव्य स्वागत करवामां आवशे। एरपोर्ट थी भाजप कार्यालय कमलम सुधी पीएम नो भव्य रोड शो योजावानो छे। तो सवारे 10:45 थी 1:30 कलाक सुधी कमलम में बैठक पण योजाशे। आ बैठक में भाजपना 500 थी वधु नेताओ हाजर रहेशे। तो बपोरना 4 कलाक सुधी पीएम राजभवन में रोकाशे। 11 मार्च सांजना 4 कलाक थी 5:30 कलाक सुधी जीएमडीसी ग्राउंड में मारू गाम मारू गुजरात कार्यक्रम अंतर्गत गुजरात पंचायत महासम्मेलन में पीएम मोदी भाग लेशे। तो साथ तालुका पंचायत जिला पंचायत नगरपालिका महानगरपालिका चूंटायेला पदाधिकारी मार्गदर्शन आपशे। आश्रे 1 लाख थी वधु प्रतिनिधिओनी सहभागिता अहीं जोवा मळशे। तो सांजना 6 थी 8 वाग्या सुधी पीएम मोदी राजभवन में बैठक योजशे अने रात्रि रोकाण पण पीएम राजभवन में ज करशे। पीएम मोदी 12 मार्च 2022 रोज सवारे 11 कलाके राष्ट्रीय रक्षा यूनिवर्सिटी की इमारत राष्ट्र ने समर्पित करशे। बपोरना 1 कलाक सुधी आरआरयूना प्रथम दीक्षांत समारोह ने संबोधन करशे अने त्यारबाद सांजे 6:30 कलाके पीएम 11 मा खेल महाकुंभनो प्रारंभ करावशे। तो आजे 10 वागे अमदावाद एरपोर्ट पर पहुंचवाना छे, त्यारे एरपोर्ट पर तमाम प्रकारनी तैयारीओ थई चूकी छे। एरपोर्ट रोड पर रोडनी बन्ने साइड रेलिंग लगावी देवामां आवी छे। तो मारी साथे संवाददाता विभु जोड़ाई गया छे एरपोर्ट रोड थी। जे विभु, प्रधानमंत्री नरेन्द्र मोदी आवाना छे, तेने लईने कया प्रकारनी तैयारीओ छे? एरपोर्ट रोडनी बन्ने साइड जे रेलिंग लगावामां आवी छे, शुं सिक्योरिटी छे? आवन जावन माटे कया प्रकारनी व्यवस्था करवामां आवी छे? मानसी, खास करीने आज वडाप्रधान नरेन्द्र मोदी छे ते बे दिवसना प्रवासे आवी रह्या छे। अमदावादमां पंचायत महासम्मेलन छे अने खेल महाकुंभनो प्रारंभ छे ते करावाना छे। अत्यारे तैयारीओने ભાગરૂપે આપને બતાવવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 10:30 થી 11 કલાકની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને ત્યારબાદ રોડ શો છે તેની શરૂઆત થવાની છે। પરંતુ આજે અમદાવાદ શહેરના જે તમામ દ્રશ્યો બતાવી દઈશ કે જે રૂટ ઉપરથી નીકળવાના છે ત્યાં તમામ જગ્યા ઉપર અત્યારે બેનર છે તે લગાવી દેવામાં આવ્યા છે કે વતનની ધરા પર રૂડો આવકારનો અવસર છે અને આવકાર માટે છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। દરેક વિસ્તારમાં અત્યારે બસ છે તે મૂકી દેવામાં આવી છે કે ત્યાંથી લોકોને એરપોર્ટ સુધી લઈ જવામાં આવશે। બીજી વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારબાદ તેઓનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ રોડ શો છે તે શરૂ થવાનો છે અને આ રોડ શોમાં જે ઉપસ્થિત તમામ લોકો છે તે રહેવાના છે। સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પણ મુખ્યમંત્રી, રાજ્યપાલ, મંત્રીમંડળ તમામ લોકો ઉપસ્થિત રહેશે। ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉતર્યા બાદ તેઓ રોડ શો કરશે અને રોડ શો કર્યા બાદ તેઓ કમલમ ખાતે છે તે પહોંચવાના છે અને ત્યાં છે મીટિંગ કરશે, ત્યારબાદ રાજભવન જશે અને 4 કલાકે છે જીએમડીસી જે પંચાયત મહાસંમેલન છે કે જ્યાં 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પહોંચશે। સુરક્ષાની વાત કરીએ તો જે રૂટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળવાના છે તે ગઈકાલે જ તેઓને રિહર્સલ છે તે કરવામાં આવ્યું હતું, રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। લોકો આવવાના છે ત્યારે લોકોને ઉભવા માટેની બંને સાઈડ રેલિંગ છે તે લગાવી દેવામાં આવી છે કે જેની કારણે સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે। આ તમામ પ્રકારની તૈયારીઓ છે તે અત્યારે અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે। જી વિભુ, બિલકુલ, આ વડાપ્રધાન આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ હવે જે ટ્રાફિક થશે તે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે કયા કયા માર્ગો ખુલ્લા મૂકવામાં આવશે, કયા કયા રોડ રસ્તા છે જે બંધ રહેશે તે જણાવશો વિભુ? માનસી, જો રોડની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ એટલે કે દફનાળાથી જે રૂટ બંધ કરી દેવામાં આવશે એરપોર્ટ અને ત્યારબાદ કમલમ સુધી કે ઇન્દિરા બ્રિજનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવશે, એટલે કે જે લોકો એરપોર્ટ પર રૂટ ઉપરથી અવર જવર કરે છે તેમને જે દફનાળાથી મેઘાણીનગર અને ત્યારબાદ કુબેરનગર થઈ અને પછી પસાર થવાનું રહેશે
તો જીએમડીસીમાં પણ કાર્યક્રમ છે કે એટલે કે જીએમડીસીનો રૂટ પણ બંધ કરવામાં આવ્યો છે એટલે કે જીએમડીસીના આસપાસની વિસ્તારમાંથી લોકોએ હવે ડાયવર્ટ થઈને નીકળવું પડશે પરંતુ ખૂબ જ મહત્વની વાત છે માનસી કે અમદાવાદ એરપોર્ટ પર રનવેનું કામ ચાલી રહ્યું છે પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેના કારણે રનવે છે તે ખુલ્લો રહેશે એટલે કે શિડ્યુલ ફ્લાઇટ છે તે તો તેના સમય પ્રમાણે ચાલશે અને સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રનવે છે તે બંધ હોય છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને તેના કારણે રનવે ખુલ્લો રહેશે પરંતુ શિડ્યુલ ફ્લાઇટ નથી આવવાની વડાપ્રધાનનું જે વિમાન છે તે જ લેન્ડિંગ થાય તે માટે એની ઓપન રાખવામાં આવ્યો છે એટલે કે 9 વાગ્યા બાદ જે અમદાવાદ એરપોર્ટનું જે ટ્રાફિક હોય છે તે ઓછું થઈ જશે અને તેના કારણે લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે તે માટેની તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સાથે સાથે જ રૂટ ડાયવર્ટ માટેની પણ પોલીસે જાહેરનામું બહાર પાડી અને સૂચના છે તે અગાઉથી જ આપી દેવામાં આવી છે જે બિલકુલ રાહતની વાત છે કે લોકોને હવે મુશ્કેલી નહીં પડે કારણ કે રૂટ ડાયવર્ટની જે જાણકારી છે તે તમામ પ્રકારની આપી દેવામાં આવી છે વિભુ વડાપ્રધાનની જે રેલી યોજાવાની છે તે રેલી કયા વિસ્તારમાંથી નીકળવાની છે કયા કયા રોડને અડીને તે રેલી નીકળશે જ્યારે રેલીની વાત કરીએ એટલે કે જે રોડ શો કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો અમદાવાદ એરપોર્ટથી નીકળ્યા બાદ તેઓ અમદાવાદનું જે ગુસ્સેલ સર્કલ કહેવાય છે ગુસ્સેલ સર્કલથી એરપોર્ટ સર્કલ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજથી કોબા છે તે કમલમ પહોંચવાના છે એટલે કે આખો રૂટ છે તે રૂટ ઉપર 8 કિલોમીટરનો રોડ શો છે તે યોજાવાનો છે એટલે કે તે રૂટ ઉપર જ આમ પબ્લિકની તો અવર જવર છે તે ઓછી થઈ જતી હોય છે કારણ કે સૌથી વધારે ટ્રાફિક છે તે અમદાવાદ એરપોર્ટ પર આવવાનું રહેતું હોય છે પરંતુ અમદાવાદ એરપોર્ટ તો 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી બંધ હોય છે તેના કારણે તે રૂટ ઉપર પણ અવર જવર છે તે ઓછી થશે એટલે કે લોકોને કોઈ જ હાલાકી ના પડે તે માટેની તમામ વ્યવસ્થા છે તે અગાઉથી કરી લેવામાં આવી છે અને જે સમય રાખવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે તે પહેલાં જ તે તમામ જે ફ્લાઇટો છે તેનું ટેક ઓફ લેન્ડિંગ થઈ ગયું હશે એટલે કે લોકો છે તે 9 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી એક્ઝિટ થઈ જશે અને પછી તો આગમન છે જે પણ પ્રવાસીઓ આવતો હોય તેનું 6 વાગ્યા પછીનું રહેતું હોય છે એટલે તમામ જે રોડ શો નીકળવાનો છે રોડ શો ઉપર પણ મોટી સંખ્યામાં છે તે લોકો ઉપસ્થિત રહેવાના છે જીવીભુ આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવવાના છે માદરે વતન આવવાના છે અને વડાપ્રધાનના આગમન